शकी। आ मुख्य बात है जेमा आपणे टी कोषोनी डिटेल में चर्चा करशुं, केवी रीते आ इन्फेक्शन फैलाय छे एनी आपणे वात चोक्कसथी करशुं। पण बने छे एवुं के आवा कारणोसर आपणा शरीरनी अंदर टी कोषोनी संख्या घटती जाय छे अने व्यक्तिने अनेक प्रकारना लक्षणों देखावानुं चालू थाय छे। एचआईवी ना लक्षणों नो अभ्यास तो आपणे चोक्कसथी करशुं। એ પેલા આપણે છે એચઆઈવી નું મિકેનિઝમ, એટલે કે આપણને આ પ્રકારનો રોગ થાય તો કેવી રીતે થાય છે એની આપણે ચર્ચા કરશું, પછી આપણે એના ફેલાવા અને એની વિશેની ચર્ચા આપણે કરીએ, બરાબર છે? પેલા અહીંયા સુધી આપણે આ શું ભણીએ છીએ સમજાય છે બધાને? મારો અવાજ બરાબર આવે છે? આવે છે ને? અને વાત એ સમજાય છે ને? ધ્વનિ અટેન્ડન્સ લઈ લેજો, તો આપણે એચઆઈવી નું મિકેનિઝમ જોઈ લઈએ. અહીંયા ટેક્સ્ટબુકમાં જે વાત કરી છે એ હું ઝડપથી કહી દઉં. ટેક્સ્ટબુક આધારિત જે વાત છે એચઆઈવી ની, હમણાં આપણે વાત કરી એમ કે આ એઇડ્સ એ એચઆઈવી નામના વાયરસથી થાય છે. આ વાયરસની મેઇન કેટેગરી કઈ છે? તો કે રિટ્રોવાયરસ એની મેઇન કેટેગરી છે. આના જનીનિક મટીરિયલ તરીકે દ્રવ્ય કયું છે? ડીએનએ નથી, પણ આનું જનીનિક દ્રવ્ય કયું છે વાયરસ પાસે? તો કે આરએનએ છે, બરાબર છે? આટલી વાત આપણે અહીંયા સુધીનું વિડીયોમાં જોયું, બરાબર. હવેનો જે ફેલાવાની વાત છે એ હજી આપણે ભણવાની બાકી છે. એઇડ્સ છે એનો ફેલાવો કેવી રીતે થાય, એ ફેલાવવામાં પહેલા આપ્યો છે અને ટેક્સ્ટબુકમાં સામાન્ય રીતે એમ કીધું છે કે એઇડ્સના ફેલાવાના કારણો એ પહેલા આપી દીધા છે. એકચ્યુઅલમાં એઇડ્સમાં થાય શું એ પહેલા જાણવું જરૂરી છે, પછી એના ફેલાવાની વાત આપણે કરશું. એટલે એઇડ્સનું પહેલા આપણે મિકેનિઝમ જોઈ લઈએ કે એચઆઈવી ઇન્ફેક્શનમાં હકીકતે થાય છે શું. અહીંયા તમે જે જોવો છો એ એચઆઈવી નો આપણને ઇન્ફેક્શન લાગવાનું મેઇન મિકેનિઝમ છે એ સિમ્પલ ફોર્મમાં ડ્રો કરેલું છે. આ જે છે અહીંયા આ બતાવ્યું છે, આ પર્ટિક્યુલરલી રિટ્રોવાયરસ છે, બરાબર છે? આ વાયરસ છે એની આજુબાજુમાં આ પ્રોટીનનું આવરણ આવેલું છે. આ મેં જેટલો ભાગ રેડ કર્યો છે એ પ્રોટીનનું આવરણ આવેલું છે, અને આ જે અંદરનો ભાગ તમને દેખાય છે એની વાત કરીએ તો એ પર્ટિક્યુલરલી વાયરસનું આરએનએ, એટલે કે એનું જનીનિક મટીરિયલ છે. હવે અહીંયા તમને જે એક બીજું બોક્સ દેખાઈ રહ્યું છે, આની વાત કરીએ આપણે તો આ જે બોક્સ છે આ બોક્સ આપણો કોષ છે. આપણા કોષોની વાત છે, આપણે એમ કીધું ને કે ભાઈ ખાસ કરીને આપણા કોષો ઉપર વાયરસ છે એ પર્ટિક્યુલરલી ઇન્ફેક્શન કરે છે, તો એ માટેની આ આપણા કોષની વાત છે. આ આપણો કોષ છે, બરાબર છે? હવે અહીં જો લખ્યું પ્રાણી કોષ. હવે આ વાયરસ છે એ આપણા કોષની અંદર ઇન્ફેક્શન લગાડે, એટલે આપણા કોષ રસપટલથી પોતાનું જનીનિક મટીરિયલ છે એ દાખલ કરે છે. એનું જનીનિક મટીરિયલ હકીકતે છે શું? તો કે એનું જનીનિક મટીરિયલ છે એ વાયરસનું આરએનએ છે. વાયરસ આરએનએ ની સાથે પોતે એક ઉત્સેચક ધરાવે છે. એ જે ઉત્સેચક છે એ ઉત્સેચકનું નામ છે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેસ. અત્યારે તમને આ મિકેનિઝમ નહીં સમજાય કે આ રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેસ શું હોય, એ શું કરે, એ આપણે છઠ્ઠું ચેપ્ટર ભણશું એમાં ડિટેલમાં આવશે, ત્યારે હું તમને
પર્ટિક્યુલર કઈ અહીંયા આ વાયરસ છે એ પોતે પોતાના આરએનએ માંથી આપણા કોષની અંદર આ ઉત્સેચકની મદદથી પોતે એ આપણા શરીરની અંદર એનું ડીએનએ બનાવે છે. વાયરસ પાસે ખાલી શું છે? આરએનએ અને એક ઉત્સેચક જેનું નામ છે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ. ઈ જે ઉત્સેચક છે એ ઉત્સેચકની વાત કરીએ તો એ ઉત્સેચકનું મેઇન કામ શું? તો કે આરએનએ માંથી ડીએનએ બનાવવાનું. બરાબર છે? એ આરએનએ માંથી ડીએનએ બનાવવાનું કામ કરતો પર્ટિક્યુલર આ ઉત્સેચક છે. અને જેવું વાયરસનું ડીએનએ બની ગયું, વાયરસ પાસે આરએનએ જ હતું પણ એને આપણા કોષની અંદર આવી અને પોતાનું ડીએનએ તૈયાર કર્યું. જેવું વાયરસનું ડીએનએ બની ગયું એટલે એ ડીએનએ, વાયરસનું ડીએનએ આપણા ડીએનએ ની અંદર, એટલે કે આપણા કોષની અંદર કોષ કેન્દ્ર હોય એની અંદર ડીએનએ હોય, આપણું ડીએનએ છે એની અંદર પોતાનું ડીએનએ ફિક્સ કરી દીધું. હવે પોતાનું ડીએનએ ફિક્સ કરી દીધું એટલે આપણો કોષ એનું ડીએનએ વાંચી અને હકીકતે એ છે એ વાયરસનું મટીરિયલ બનાવવાનું ચાલુ કરી દે છે. એટલે આપણા કોષ દ્વારા ઇનડાયરેક્ટલી વાયરસ બનવાનું ચાલુ થવા માંડ્યું. અહીંયા તમે જે જુઓ છો એ બધા વાયરસ બનવા લાગ્યા અને આપણા કોષમાંથી આ પ્રમાણે એચઆઈવી વાયરસ બની અને બહાર નીકળશે. તો આપણો કોષ છે એ એચઆઈવી વાયરસ બનાવવાનું એક પ્રકારનું કારખાનું બની. પ્રોસિજર શું થયું? વાયરસ ઇન્ફેક્શન લગાડ્યું. વાયરસ બે જ વસ્તુનો બન્યો છે. એનું બહારનું કોટિંગ શેનું છે? તો કે પ્રોટીનનું. અંદર જનીનિક મટીરિયલ શું છે? તો કે આરએનએ. આપણા કોષની અંદર પોતે પોતાનું પ્રોટીન નહીં દાખલ કરે, ફક્ત આરએનએ અને એક ઉત્સેચક દાખલ કરશે. ઉત્સેચકનું નામ શું છે? તો કે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ. જેવો આ ઉત્સેચક અને આરએનએ આપણા કોષના કોષ રસમાં એન્ટ્રી લે છે એટલે આપણા રિબોસોમ્સ નો ઉપયોગ કરીને તે આરએનએ માંથી પોતાનું ડીએનએ બનાવશે અને એ ડીએનએ આપણા કોષ કેન્દ્રમાં રહેલા ડીએનએ સાથે મિક્સ કરી દેશે. જેવું આ બનશે એટલે તરત જ આપણો કોષ છે એ વાયરસ માટેના આરએનએ અને એના પ્રોટીન બનાવવાનું ચાલુ કરશે. એટલે આપણા કોષ ઇનડાયરેક્ટલી આપણે એમ કહી શકીએ કે વાયરસ બનાવવાનું કારખાનું બની ગયો છે. આ પ્રક્રિયા આપણે વિડીયો ફોર્મમાં જોઈએ, ડિટેલમાં તમને વધારે ક્લિયર થશે. પેલા અહીંયા સુધી જોયો, તમને બેઝિક વસ્તુ ક્લિયર થઈ? મિકેનિઝમ સમજાણું કે નહીં? ધ્વનિ? આરતી, નીલમ, સમજાય છે ને? હા સમજાણ. નીલમ તો બોલી. જેની ના સમજાતો એ તો કહી દેવું. જેની નથી છે તો ખરા છે જેની તો. હા તો કેમ એ સાયલેન્ટ થઈ ગઈ? ખબર નહીં ક્યાં કોઈ ના કઈ. દિયા સમજાય છે ને? હા સમજાય છે. આ કોણ બોલ્યું? ડિસ્કનેક્ટ થઈ જતું હતું વારે વારે, બરાબર નથી આવતું ને તો. અચ્છા
મેં કીધું અમે છેલ્લે તને સવાલ પૂછ્યો ત્યારની તું ગાયબ થઈ ગઈ, પછી એકી વાર બોલી નહીં. ના તે દિવસે ડિસ્કનેક્ટ જ થઈ ગઈ હતી. મેં ગ્રુપમાં મેસેજ કર્યો હતો, તમે આમાં ચેટ પાછા ઓફ રાખ્યા, તમે આમાં તમે મેસેજ કરી કે સર અમને અવાજ ન થાવતો તમારો. અચ્છા એવું છે, એમ કયો ને, તો લાવો ચેટ ઓન કરી દો બસ. હા ચેટ ઓન રાખો એટલે અમારે તમારો અવાજ ન આવે, તમારે લખવા થાય કેવા થાય. એ વાત બરાબર. બાકી બધાને સમજાય છે ને? કોઈને કઈ તકલીફ હોય તો કહેજો. ચેટ ઓન થયું કે નહીં ખબર નથી, મેં કર્યું તો ખરા. બસ હવે સર આટલું આજે ઘણોય. હવે એક આ વિડિયો જોઈ લઈએ. ના વિડિયો કાલે 34 તો થઈ ગયો. શું શું કહો છો, કેમ કંટાળી ગયા, થાકી ગયા? બીજું તો શું થાય, સ્કૂલ ચાલુ થાય તો સારી વાત. સર કેદી થાય સ્કૂલ ચાલુ, તમને શું લાગે? હે આ લગભગ તો 2021 સુધીમાં તો કઈક આવશે જ નિર્ણય. 2021 ઘરમાં બેહવાનું હે. આ વધે નહીં, એની ડબલ થઈ જાય ડબલ. તો નહીં થેન્ક યુ. આ બધા હા હા આ બધા ઓલા લોકો ને મજા પડી ગઈ, આ ગોંડલ ગ્રુપ ને. એ કે સારું છે, ઘરે ઘરનું ખાવા પીવાનું રેવા તો મળે છે, કે સારું છે કે બંધ થયું. આ બધા અહીંયા મગજમારીમાં રહેવું એની કરતા આમાં થોડું ઘણું ભણી લેવાનું. બીજું શું હોય, 40 મિનિટમાં 10-15 મિનિટ જે થયું હોય વાહ વાહ જેવું. એમાં જમવા પીઠા હોય છે કઈ બોલો બાવા. ભણવાનું રજા નથી, આ રજા લ્યો, એવડી રજા આપી ને કે તમે નો કયો ને ત્યાં સુધી. આપણે એડ્સ એટલે કે HIV થી થતા ઇન્ફેક્શન ની વાત કરીએ છીએ. એડ્સ રોગ માટે જવાબદાર જે HIV વાયરસ છે એ આપણા શરીરમાં કોષ ઉપર પોતાનું ઇન્ફેક્શન કેવી રીતે ફેલાવે છે એ સમજવા માટે આપણે એક વિડીયોનો આધાર લઈ અને આગળ વધીએ. તો આ જે છે એ HIV વાયરસની એક્ઝેક્ટ એનિમેટેડ ડિઝાઇન છે, એટલે કે આ પ્રકારનો HIV વાયરસ હોય છે. આ જે વાયરસ છે પર્ટિક્યુલરલી એની ખાસ બાબત એ છે કે આ જે આઉટર કોર તમે જોઈ રહ્યા છો એ પ્રોટીનનું બનેલું છે, એટલે કે એનો જે આ બહારનો હિસ્સો છે આ જે આ બધું જે તમને આઉટર કોર દેખાય છે આ બધી વસ્તુ જે બનેલી છે એ વસ્તુ છે એ પ્રોટીન પદાર્થ છે, બરાબર છે. ઇવન આ પણ પ્રોટીનના રીસેપ્ટર જ છે, એનો અર્થ કે આટલી વસ્તુ વાયરસ માટે જે છે એ પ્રોટીન છે, બરાબર. બીજી વાત તો કે જે વાયરસની અંદર તમે આ જે વસ્તુ જોઈ રહ્યા છો આ પર્ટિક્યુલર વાયરસ નો RNA મટીરિયલ છે, એટલે આપણે વાત કરી હતી એમ કે વાયરસ છે એ DNA જનીનિક મટીરિયલ ન ધરાવતો, પણ એની જગ્યાએ RNA જનીનિક મટીરિયલ ધરાવે છે, એટલે વાયરસ નું RNA મટીરિયલ જોવા મળે છે.
બરાબર અહીંયા આપણે વાયરસ નું બેઝિક સ્ટ્રક્ચર છે એની આપણે ડિટેલ જોઈ આગળ જોઈએ તો વાયરસ નું આ જે મેં એન્વેલપ કીધું અને ઈ પ્રોટીન નું છે અને એનું જનીનિક મટીરીયલ એ આરએનએ છે આ જે દેખાય છે એ રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ નામના એન્ઝાઇમ છે જે એના માટે કામના છે આ વાયરસ છે આ આપણા ટી હેલ્પર કોષો છે વાયરસ જેવો આપણા ટી હેલ્પર સેલ એટલે કે ટીએચ કોષની સપાટી પર આવે છે એવું આપણા કોષો ઉપર આવા પ્રોટીનના રીસેપ્ટર છે અને આ વાયરસ ઉપરના રીસેપ્ટર છે બંને એકબીજા સાથે મેચ થાય છે આ રીસેપ્ટરનું નામ છે CD4 રીસેપ્ટર આનું ડિટેલમાં આપણી ટેક્સ્ટ બુકમાં નથી આપ્યું પણ ઇમ્પોર્ટન્ટ છે એટલે કહું છું તો આ જે CD4 રીસેપ્ટર છે એ રીસેપ્ટર વાયરસ HIV છે એની પાસે પણ છે અને એની સાથે ફિટ થતા એવા આપણા શરીરના મુખ્ય એક જ કોષ પાસે છે જેનું નામ છે ટી હેલ્પર સેલ્સ બરાબર છે જેવા એની સાથે આ જોઈન્ટ થાય છે એટલે આ વાયરસ છે એ આપણા ટી કોષની અંદર પોતાનું જનીનિક મટીરીયલ દાખલ કરવા માટે સક્ષમ બને છે અહીંયા તમે જોઈ શકો છો કે એ આપણા ટીએચ કોષ ઉપર ડ્રિલિંગ કરશે છિદ્ર બનાવશે અને પોતાનું આરએનએ વાળું મટીરીયલ અને રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ નામનો એન્ઝાઇમ એ આપણા ટી કોષની અંદર દાખલ કરે છે જો એને આપણા કોષ સાથે મર્જ કરી લીધો એનો કોષ એટલે વાયરસનો આખો જે સ્ટ્રક્ચર છે એ આપણા કોષમાં મિક્સ થઈ ગયું છે તો વાયરસનો અંદરનો એન્વલપ જે હતું જેમાં એનું મુખ્ય આમાં એનું જે મુખ્ય જનીનિક મટીરિયલ છે આરએનએ એ આપણા કોષ રસમાં આવી ગયું છે બરાબર છે એની ફરતે એના આવરણ નીકળી ગયા એટલે હવે શું છે તો કે વાયરસનો આરએનએ છે અને એ સિવાય એક રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ નામનો એન્ઝાઇમ છે બરાબર જે આજે છે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ નામનો એન્ઝાઇમ છે આ એન્ઝાઇમનું કામ શું છે તો કે આ એન્ઝાઇમનું મેઇન કામ એ છે કે આપણું જે આ વાયરસનો જે પર્ટિક્યુલર આરએનએ છે એ આરએનએ માંથી આ જે એન્ઝાઇમ છે એ આપણા કોષના કોષ રસની બધી વસ્તુનો ઉપયોગ કરશે જેમ કે ન્યુક્લિયોટાઇડ મટીરિયલનો ઉપયોગ કરશે અને એમાંથી આ છે શું તો કે વાયરસનું આરએનએ આ વાયરસનું આરએનએ છે એમાંથી આ વાયરસનો ડીએનએ બનવાની પ્રક્રિયા છે એટલે આ પ્રક્રિયાનું નામ રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ કહેવામાં આવ્યું છે જેના આધારે આપણા કોષ રસનો મટીરિયલનો ઉપયોગ કરીને વાયરસે પોતાનું ડીએનએ બનાવ્યું હવે આ વાયરસનું ડીએનએ કમ્પ્લીટ થઈ ગયું છે આપણા કોષની અંદર કોષ કેન્દ્ર જે છે એ કોષ કેન્દ્રની અંદર આવા ચોક્કસ પ્રકારના છિદ્રો છે જેમાં આરએનએ મટીરિયલ અથવા તો પર્ટિક્યુલર ઉત્સેચક છે એ અંદર દાખલ થઈ શકે છે એટલે વાયરસનું ડીએનએ આ રીતે આપણા કોષ કેન્દ્રની અંદર દાખલ થયું હવે જુઓ અહીંયા ધ્યાનથી આપણું જે કોષ કેન્દ્ર છે એની અંદર આપણું જે કોષ કેન્દ્ર છે એની અંદર પર્ટિક્યુલર આ જે છે આ આપણું ડીએનએ છે બરાબર છે આ આપણું ડીએનએ મટીરિયલ છે અને આ જે છે એ વાયરસનું ડીએનએ મટીરિયલ છે તો આ બંને ડીએનએ મટીરિયલ એકબીજા સાથે મર્જ થશે આપણા કોષ કેન્દ્રની અંદર આ કોનું કોષ કેન્દ્ર છે તો કે ટી હેલ્પર સેલ ટી મદદ કરતા કોષોનું આ કોષ કેન્દ્ર છે જો અહીંયા આ ઉત્સેચકની મદદથી આપણા ડીએનએ સાથે
વાયરસ નું ડીએનએ જોડાઈ ગયું, બરાબર છે? જેવું આ બને છે એટલે હવે આ ડીએનએ માંથી એમઆરએનએ બનશે. એમઆરએનએ ફરી પાછો કોષ કેન્દ્ર ની બહાર આવશે આપણા કોષરસમાં, અને ત્યાં રિબોસોમ્સ પર આરએનએ માંથી અલગ અલગ પ્રકારના પ્રોટીન બનવાનું ચાલુ થશે. આ જે બને છે એ પ્રોટીન છે, એ પ્રોટીન બનવાનું ચાલુ થાય છે. પ્રોટીન બન્યું પણ કોની માટે બન્યું? તો કે હકીકતે આ સંદેશો વાયરસનો હતો, એટલે પ્રોટીન બન્યું પણ વાયરસનું પ્રોટીન તૈયાર થયું. એટલે ઇનડાયરેક્ટલી આપણો જે કોષ છે એ વાયરસનું પ્રોટીન તૈયાર કરવા લાગે છે, બરાબર છે? આવા વાયરસમાં એક જ પ્રકારના પ્રોટીન નથી હોતા, આ બીજા પ્રકારનું પ્રોટીન છે. તો એને જે કઈ જરૂરી પ્રોટીન છે એ બધા પ્રોટીન આપણા કોષ છે એ તૈયાર કરે છે સ્ટેપ બાય સ્ટેપ. એટલે અહીંયા ઇનડાયરેક્ટલી આપણો કોષ વાયરસનું બધું મટીરિયલ બનાવવામાં લાગી ગયો છે, એટલે કે વાયરસનું મટીરિયલ છે એ બનાવી રહ્યો છે આપણો જે કોષ છે એ. તો ઇનડાયરેક્ટલી આખો વાયરસ તૈયાર થઈ ગયો, અને આ રીતે એક પછી એક પ્રોસીજર ચાલુ રહેશે. એટલે વાયરસ બનવાની પ્રક્રિયા કન્ટિન્યુ આપણા કોષની અંદર ચાલુ રહેશે, અથવા તો આપણને કન્ટિન્યુઅસ આપણા કોષોમાં વાયરસનું નિર્માણ ચાલુ રહેશે. જોયું આ તમે કે કેવી રીતે આપણા ટી કોષમાંથી વાયરસ બની ગયો, એટલે કે વાયરસનું નિર્માણ થવા લાગ્યું, બરાબર છે? તો આ રીતે આપણો કોષ છે એ વાયરસ બનાવવાની ફેક્ટરી બની જાય છે અથવા કારખાનું બની જાય છે, એ વાત અહીંયા પુરવાર થાય છે. તો આ રીતે આપણને એચઆઈવી વાયરસનું ઇન્ફેક્શન લાગતું હોય છે, અને એનાથી આપણને આ પ્રકારની ટી કોષોની ખામી થતી હોય છે. તો ઇનડાયરેક્ટલી આપણી રોગ પ્રતિકારકતા ઘટે છે. આપણો ટોપિક છે એઇડ્સનો ફેલાવો કેવી રીતે થાય. સૌથી પહેલો મુદ્દો, તો એઇડ્સના રોગી વ્યક્તિ સાથે તમે જાતીય સંબંધ રાખો તો સ્વાભાવિક છે કે એચઆઈવી એટલે કે એઇડ્સના રોગી વ્યક્તિ માંથી વાયરસ છે એ નિરોગી વ્યક્તિમાં ટ્રાન્સફર થાય છે. એટલે પહેલું કારણ છે એઇડ્સના રોગી સાથે સજાતીય કે વિજાતીય સંબંધ રાખવા, બરાબર, જેને કારણે એઇડ્સ થઈ શકે છે. બીજું મહત્વનું કારણ, જો એચઆઈવી યુક્ત રુધિરાદાન દ્વારા, એટલે શું રુધિરાદાનનો અર્થ? અહીંયા ડોનેટ થયેલું બ્લડ લેવું. આપણે કોઈ વ્યક્તિને એની મેડિકલ કન્ડિશન પ્રમાણે લોહી ચડાવવાની જરૂર પડે એટલે આપણે બ્લડ બેંકમાંથી જો લોહી લઈએ અને એ લોહી પ્રોપર ટેસ્ટ કરેલું લોહી અને એમાં જો એચઆઈવી વાયરસ હોય, આવું લોહી આપણે કોઈ પેશન્ટને જરૂર હોય ત્યારે ચડાવીએ છીએ, તો જે પેશન્ટ છે એ એચઆઈવીથી પહેલા પીડાતો નહોતો પણ જેવું આ બ્લડ એને ચડે છે એ ભેગો એ પેશન્ટ એઇડ્સનો પણ પેશન્ટ બની જાય છે. એટલે બ્લડ લેતી વખતે ખાસ એચઆઈવી ટેસ્ટ થયેલું બ્લડ છે એ બાબતનું ધ્યાન રાખવું જરૂરી બનતું હોય છે. ઘણી વખત આવા એચઆઈવી ઇન્ફેક્ટેડ વ્યક્તિના ઓર્ગન, પર્ટિક્યુલર ઓર્ગનનો ઉપયોગ કરવામાં આવે, એટલે શું? તો કે માનલો કે કોઈ વ્યક્તિને આપણે કિડની લઈએ છીએ અને એ વ્યક્તિ પહેલેથી એચઆઈવી પોઝિટિવ છે, તો એની કિડનીની સાથે સાથે એચઆઈવી વાયરસ પણ આપણા શરીરની અંદર પહોંચે છે અને વ્યક્તિ છે એ ઇન્ફેક્ટેડ
બનતા હોય છે, બરાબર છે? પછી મેઈન વાત કે માની લ્યો કે આપણે જે ઇન્જેક્શન આપવા માટેની સિરિંજ સોય છે એ રિપીટ યુઝ કરતા હોય. દાખલા તરીકે કોઈ એક ડોક્ટર છે, એક પેશન્ટ આવ્યો અને ઇન્જેક્શન આપવા માટે એક ઇન્જેક્શનનો સિરિંજનો ઉપયોગ કરે છે. એ પેશન્ટ છે માની લ્યો કે એચઆઈવી પોઝિટિવ છે. હવે એ સિરિંજ એના શરીરમાં દાખલ કરી સોય એટલે એના ઉપર બ્લડ ટચ થઈ ગયું એટલે ઓટોમેટિક એ વાયરસ છે એ બ્લડ સાથે લાગી જતો હોય છે. જેવો બીજો પેશન્ટ આવે છે અને માની લો કે ડોક્ટર છે એ સાદા પાણીથી એ સોયને સાફ કરી અને ફરી પાછું બીજા પેશન્ટને ઇન્જેક્શન આપવા માટે એને એ જ સિરિંજ કે સોયનો ઉપયોગ કરે છે, તો બીજા પેશન્ટમાં એચઆઈવીના વાયરસ ટ્રાન્સફર થાય છે. સાદા પાણીથી હોવાથી આ વાયરસ જતો રહેતો નથી, અથવા તો એ વાયરસ છે એ મરતો નથી. એટલે આવા કેસમાં રિપીટ આવા પ્રકારની સિરિંજ સોયનો ઉપયોગ કરવાનો. આવા રોગ થવાની શક્યતા છે, પણ હવેના સમયમાં સિરિંજ સોય છે એ ડિસ્પોઝેબલ આવી ગયા છે એટલે મેડિકલ પ્રેક્ટિસમાં તો ક્યાંય પણ એનો રિપીટ ઉપયોગ થતો નથી. એક પેશન્ટ માટે એક જ ઇન્જેક્શન યુઝ થાય છે અને પછી એ ડિસ્પોઝ એટલે કે ફેંકી દેવામાં આવે છે, બરાબર છે? એટલે આ પણ એના માટેનું એક મહત્વનું કારણ હતું. એ સિવાય માની લો કે કોઈ સ્ત્રી છે એ એડ્સ થી પીડાય છે, તો એ સ્ત્રી જો પ્રેગ્નન્ટ બને તો એના ગર્ભસ્થ શિશુને પહેલેથી જ એચઆઈવી ઇન્ફેક્શન લાગી શકે, અથવા ઘણીવાર જન્મથી ઇન્ફેક્શન નથી લાગતું પણ બાળકના જન્મ બાદ જ્યારે એને આવી એચઆઈવી ઇન્ફેક્ટેડ માતા સ્તનપાન કરાવે છે એવા સમયે એના દૂધ એટલે કે કોલાસ્ટ્રમમાંથી એચઆઈવી વાયરસ છે એ બાળકમાં પહોંચવાની શક્યતા છે. એટલે ખાસ આવી જે એચઆઈવી ઇન્ફેક્ટેડ સ્ત્રી છે એ માતા ન બને એવા પ્રકારની સલાહ આપવામાં આવે છે. એનું મુખ્ય કારણ કે આવી સ્ત્રીનું બાળક છે એ જન્મની સાથે આવા ગંભીર રોગથી પીડાઈ શકે છે, બરાબર? તો આ આપણે જે જોયા એના બેઝિક કારણ હતા. બીજી મહત્વની વાત કે જે એચઆઈવી વિશે કેટલીક અફવાઓ છે અથવા માન્યતા છે, આપણે બધા એવું જ માનતા હોય એઇડ્સ એટલે બહુ આપણા મગજની અંદર બહુ સિલેક્ટેડ બાબતો જ ખબર છે આપણને, તો અહીંયા એવી કેટલીક માન્યતાનું ખંડન કરતી બાબત છે કે એચઆઈવી ઇન્ફેક્ટેડ વ્યક્તિ એટલે કે એઇડ્સના દર્દીમાં સંસર્ગમાં આવવાથી એટલે એને કોન્ટેક્ટમાં આવવાથી એને ટચ કરવાથી એના વાસણ કે એના કપડાં કે એવી વગેરે વસ્તુઓનો ઉપયોગ કરવાથી એડ્સ ફેલાતો નથી. આ બહુ મહત્વની બાબત છે. શું કામ? તો કે જેવું કોઈને ખબર પડે કે આ વ્યક્તિ એચઆઈવી ઇન્ફેક્ટેડ છે એવો દરેક વ્યક્તિ એની સાથે દુર્વ્યવહાર કરવા લાગે અથવા એની સાથે કોઈ વાત ન કરે, રમે નહીં અથવા એની બાજુમાં કોઈ બેસે નહીં, તો એવી રીતે આ વ્યક્તિને અડવાથી બાજુમાં બેસવાથી એની સાથે રમવાથી એઇડ્સ ફેલાતો નથી. એઇડ્સ ફેલાવા માટે આપણે આગળ જે બધા કારણો જોઈએ એ મૂળભૂત કારણો છે અને આમાં પણ એક મહત્વની બાબત એ છે કે એચઆઈવી નું ઇન્ફેક્શન છે એ ખાસ બ્લડ કોન્ટેક્ટથી ફેલાય છે, એટલે કે રુધિરનો રુધિર સાથે સંપર્ક થવાથી આ પ્રકારનો રોગ છે એ ફેલાતો હોય છે, બરાબર? એટલે આ બાબત બધાએ ખાસ ધ્યાનમાં રાખે. એચઆઈવી ઇન્ફેક્ટેડ વ્યક્તિને સમાજમાંથી બહિષ્કાર કરવો જોઈએ નહીં. ક્લિયર છે?
આપણે હવે ટેક્સ્ટબુક પ્રમાણે એના ફેલાવાના કેટલાક કારણો આપ્યા છે, એ ઝડપથી જોઈ લઈએ. આ જ કારણો છે પણ ટેક્સ્ટબુક આધારિત જોઈ લઈએ. પછી એચઆઈવીમાં કેવા પ્રકારના લક્ષણો દેખાય છે એની ચર્ચા આપણે આગળ કરીએ. બરાબર. તો અહીંયા એઇડ્સના ફેલાવાના મુખ્ય કારણો આપણે જો જોઈએ તો અહીંયા શરૂઆતમાં આપ્યા છે એચઆઈવી એટલે કે એચઆઈવી ઇન્ફેક્ટેડ વ્યક્તિની વાત કરી છે અને એના ફેલાવાના મુખ્ય કારણો. સૌથી પહેલું કારણ, ચેપી વ્યક્તિના સાથે જાતીય સંબંધ રાખવાથી. બીજું કારણ, દૂષિત રુધિર. એટલે હમણાં આપણે જે વાત કરી ને દૂષિત એટલે અહીંયા કયા અર્થમાં કીધું છે, તો કે જે લોહી ઓલરેડી વાયરસ થી ઇન્ફેક્ટેડ છે એવું રુધિર, એના અર્થમાં દૂષિત રુધિર કીધું. દૂષિત રુધિર નો અર્થ એવો નથી કે ધૂળ વાળો ખરાબ થઈ ગયું છે એવું લોહી, ઈ અર્થમાં દૂષિત નથી કીધું. દૂષિત નો અર્થ અહીંયા વાયરસ થી ઇન્ફેક્ટેડ પ્રકારનું રુધિર. બરાબર છે. એ સિવાય ચેપગ્રસ્ત વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લેવાયેલી, હમણાં જ આપણે વાત કરી એમ કે સિરિંજ કે સોયનો ઉપયોગ મોટાભાગે નશાકારક પદાર્થ લેવા માટે કરતા. હવે જે વ્યક્તિ ખૂબ નશો કરે છે તો ઘણી બધી ડ્રગ્સ એવી છે જે ઇન્જેક્શન દ્વારા ડાયરેક્ટ શરીરમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે. તો જે નશો કરતા હોય એ લોકો કઈ આવી ડિસ્પોઝેબલ અથવા તો સ્ટરાઇલ કન્ડિશન મેન્ટેન નથી કરતા, એ તો નશાકારક દવા ભરી છે ઇન્જેક્શનમાં. એક વ્યક્તિ ઇન્જેક્શન થોડુંક મારશે પછી બાજુમાં બેઠો હશે એને આપશે, એ જ ઇન્જેક્શનમાંથી થોડીક દવા એ બાજુનો વ્યક્તિ ઇન્જેક્ટ કરશે, એવી રીતે ત્રીજો વ્યક્તિ ઇન્જેક્ટ કરશે. તો જે ઇન્જેક્શનની સોય છે એ દરેક ત્રણે ત્રણ વ્યક્તિમાં રિપીટ. માની લો કે પેલો વ્યક્તિને એચઆઈવી ઇન્ફેક્શન છે તો પેલા વ્યક્તિના બ્લડ કોન્ટેક્ટમાં જેવી સોય આવી એટલે એ સોય ઉપર એચઆઈવી વાયરસ લાગી જાય છે. હવે એ જ પર્ટિક્યુલર સોયનો ઉપયોગ બીજા વ્યક્તિ કરે છે એટલે સોયમાં રહેલી ડ્રગ્સની સાથે સાથે એચઆઈવી વાયરસ પણ બીજા વ્યક્તિમાં જતો રહે છે. એટલે એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં જે નશા માટે ઉપયોગમાં લેવાતી સોય છે એના માટે ખાસ આ બાબત કીધી છે. ત્રીજી મહત્વની વાત હમણાં જે આપણે કરી કે રોગિસ્ટ માતાનો ગર્ભસ્થ શિશુ, તો માતા અને એનો ગર્ભ એ જરાયુથી એકબીજા સાથે જોડાયેલા છે તો એ ગર્ભમાં રહેલા બાળકને ચેપ લાગવાની શક્યતા ઘણી બધી વધી જાય છે. બરાબર છે. આવી તો બીજી પણ ઘણી બધી બાબતો છે જેનાથી એચઆઈવી ઇન્ફેક્શન લાગી શકે છે, એટલે આપણે આવી બાબતોને ખાસ ધ્યાનમાં રાખવી કે જેથી કરીને આપણે એક જ કારણ નથી એચઆઈવી થવાનું કે કોઈ વ્યક્તિ ત્યારે જાતીય સંબંધ રાખો અને એચઆઈવી થાય એ એક જ કારણ નથી. આવા સામાન્ય બાબતો પણ એચઆઈવીનું ઇન્ફેક્શન આપણા સુધી પહોંચાડી શકે એવી શક્યતાઓ હોય છે. બરાબર છે.